साबरकांठा ने 32 सरकारी शालाओं ने खानगी शालाना स्तरे विकसित करवानो प्रोजेक्ट राज्य सरकार हाथ धरवा जा रही है। सरकारी शालाना विद्यार्थियों पर क्या पाछळ न रही जाए ते दिशा में राज्य सरकारे स्कूल ऑफ एक्सलेंस मिशन शुरू कर्यो। आ मिशन अंतर्गत खानगी शालाओं करता पण सारी सहूलियत अने गुणवत्ता युक्त शिक्षण आपवाना आशयथी सरकारी शालाओं विकास करवामां आवे छे। वर्ल्ड बैंक की सहाय थी चलता मिशन स्कूल ऑफ एक्सलेंस में जिल्लानी 8 तालुकानी 32 सरकारी शालाओं की पसंदगी कराई छे। हिम्मतनगर, ईडर, वडाली, खेड़ब्रह्मा, पोशीना, प्रांतिज, तलोद और विजयनगर नो समावेश करवामां आव्यो छे। प्रोजेक्ट अंतर्गत जिल्लाना शिक्षण अधिकारीए शालाओं की मुलाकात ली थी, शाला संचालकों साथे बैठक योजी छे। स्कूल ऑफ एक्सलेंस प्रोजेक्ट अंतर्गत शाला में रमत गमत नो मोटो मैदान, स्मार्ट क्लास, लाइब्रेरी, कम्प्यूटर लैब, रमत गमत ना साधनों, पर्यावरण अने अंग्रेजी प्रयोगशाला, होशियार विद्यार्थियों माटे खास रिसोर्स रूम, खास विषयों शिक्षकों होवा जरूरी रहेशे। आ प्रोजेक्ट में जे ते शाला में 300 करता वधारे विद्यार्थियों अभ्यास करे ते प्राथमिकता रहेशे। अल्ट्राधुनिक इन्फ्रास्ट्रक्चर हशे, बाळक वैश्विक स्पर्धामां उभरी शके एटलो एकेडेमिक रीते तैयार करवा माटेनुं आखू एक माळखुं आवनारा दिवसोमां अहींया तैयार थशे। એનું જે ક્લાસરૂમ ટીચિંગ છે એ પણ બેસ્ટ કક્ષાનું છે। તમામ શિક્ષકોનું કેપેસિટી બિલ્ડિંગ કરીને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપતા શિક્ષકો તૈયાર કરવા માટેનું આ પ્રોજેક્ટમાં પણ સામેલ કરવામાં આવેલું છે। રાજ્ય સરકારનું અને શિક્ષણ વિભાગનું મહત્વાકાંક્ષી કાર્યક્રમ સ્કૂલ ઓફ એક્સલન્સ, એમાં અમારી હાપા શાળાની પસંદગી થઈ છે। એ ખૂબ અમારા માટે આનંદની વાત છે અને અમારા ગામ માટે પણ એક ગૌરવની બાબત છે। સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકાર શાળામાં બાળકોને ઓછામાં ઓછા 80% બાળકો ગુણવત્તા સિદ્ધ કરે તે માટેનો એક બેઝિક કાર્યક્રમ છે અને બાળકો ગુણવત્તા સિદ્ધ કરે તે માટે તમામ સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પૂરું પાડવાનો કાર્યક્રમ છે। તે અંતર્ગત શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મેથ્સ લેબ, ઇંગ્લિશ લેબ, વિશિષ્ટ શિક્ષકો એટલે કે ચિત્ર શિક્ષક, સીપીએડ શિક્ષક, સંગીત શિક્ષક આની અલગથી નિમણૂક કરી અને એ બાબતે પણ બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન છે આ કાર્યક્રમ હેઠળ। દાહોદ જિલ્લાને શમસાર કરતી ઘટનાનો વિડિયો સામે આવ્યો। ધાનપુર તાલુકામાં જાહેરમાં યુવતીઓને માર મારવામાં આવ્યો, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મોબાઈલ પર વાત કરવામાં આવે યુવતીઓને માર મારવામાં આવ્યો, પંચની સામે યુવતીઓને માર મારવામાં આવતા ધાનપુર પોલીસે ગુનો નોંધ્યો છે। 12 લોકો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા। વી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। હરીન ચડિયા ફોન લાઈન પર જોડાયા છે। જી હરીન, ધાનપુર તાલુકામાં જાહેરમાં યુવતીઓને માર મારવામાં આવ્યો, એક નાની બાબતમાં શું વિગતો? જે જોઈ સૌપ્રથમ આપને જણાવી દઉં કે આ અગાઉ પણ થોડા સમય અગાઉ જે મહિલાને માર મારતો વિડીયો જે સમગ્ર દેશને શરમસાર કરી હતી, ત્યારબાદ મહિલા આયોગની ટીમોએ પણ દાહોદ જિલ્લામાં ધામા નાખ્યા હતા, ત્યારબાદ ફરીથી ધાનપુર તાલુકાનું જ જે ગામ છે, ધાનપુર તાલુકાનું ભુવેરો ગામ, ત્યાં બાજુ જે યુવતી છે માત્ર મોબાઈલમાં વાત કરતી હતી તેને લઈ અને એના પર આક્ષેપ કરવામાં આવ્યા અને તેને લઈને પંચોની સામે એને ઊભી કરવામાં આવી અને ત્યારબાદ તેને તથા તેની સાથે જે એની બહેનપણી છે તેને બંનેને તમાચા મારવામાં આવ્યા। આ એક શરમસાર ઘટના કહી શકાય, કારણ કે મહિલા આયોગ તેમજ જે ભૂતકાળની ઘટના હતી તેમાં સમગ્ર આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ પોલીસે પણ 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને હાલ આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।